નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું ખ્યાતિ. દક્ષિણ પશ્ચિમમાં શરૂ થયું ચોમાસાનું કાઉન્ટડાઉન. 4 જૂનથી કેરળમાં થશે વરસાદના શ્રી ગણેશ. 22મીના દિવસે અંદમાન નિકોબાર પહોંચશે ચોમાસુ. ચોમાસા પર અલિનોની થઈ શકે અસર. ઉનાળામાં પડેલા કમોસમી વરસાદ બાદ હવે ચોમાસામાં સામાન્ય રહેશે વરસાદ. ખાનગી હવામાન સંસ્થાએ સ્કાયમેટે ચોમાસુ નબળું રહેવાની કરી આગાહી. 96% વરસાદ રહેવાનું અનુમાન. ગુજરાતમાં વધુ એક કમોસમી રાઉન્ડની શક્યતા. 16 અને 17 મે બનાસકાંઠા અને કચ્છમાં પડી શકે છે વરસાદ. 30-40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વરસાદ વધારી શકે મુંબઈ ગરોની ચિંતા. હવામાનની આગાહી કરનાર ખાનગી સંસ્થા સ્કાયમેટે મુંબઈમાં ચોમાસુ એક સપ્તાહ મોડું બેસવાની કરી આગાહી. 14 અથવા 15 જૂને મુંબઈમાં શરૂ થશે વરસાદી પરિવર્તન. દિલ્હીના વાતાવરણમાં અચાનક પલટો. વહેલી સવારથી અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ. દિલ્હીવાસીઓને મળી ગરમીથી આંશિક રાહત. અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. વાતાવરણના પલટાથી તાપમાન ઘટવાની શક્યતા. ગુજરાતમાં આગામી 2-3 દિવસ નહીં વધે ગરમી. રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના દિશાનો પવન ફૂંકાતા તાપમાનનો થશે ઘટાડો. રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો 40થી નીચે રહેવાની શક્યતા. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં જોવા મળ્યો પલટો. વાતાવરણમાં ફેરફાર થતા સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી, જ્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. પાણીના પોકારો વચ્ચે થઈ રહેલા પાણીના બગાડને લઈ રાજ્ય સરકાર ચિંતિત. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પાણીની બચતનો અભ્યાસ કરવા માટે જશે રાજસ્થાન. રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં પાણીની બલ્ક લાઇનમાં લગાવાશે મીટર. 8 મહાનગર, 250થી વધુ નગરપાલિકાઓ અને 18,000 ગામમાં મીટર પદ્ધતિ માટેનો તખતો તૈયાર. ખડબદના બ્રાહ્મી 2 ડેમમાંથી ગેરકાયદેસર પાણીના જોડાણો દૂર કરવાની હાથ ધરાઈ કામગીરી. સિંચાઈ વિભાગની ટીમે પોલીસને સાથે રાખી હાથ ધર્યું ઓપરેશન. ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની કામગીરી સામે મેરુપર પાંડાતીર્થ શિરોહી સુંદરગઢ ગામના ખેડૂતોમાં રોષ. હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી. સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતના પાણી ન લેવા કર્યો આદેશ. ડેમ પર ગોઠવાયો પોલીસનો પહેરો. પાણી ન મળવાના આદેશ બાદ ખેડૂતો ચિંતામાં. પાદરાના મહીસાગર કાંઠા વિસ્તારમાં ઉઠ્યા પાણીના પોકાર. મહીસાગર નદીમાં પાણીના જળસ્તર નીચે જતા ખેડૂતોના ઉભા પાકને નથી મળી રહ્યા પાણી. સિંચાઈનું પાણી ન મળતા આશરે 600 વીઘા જમીનમાં ઉગાડેલો પાક નિષ્ફળ જવાની ભીતિ. નદી કાંઠે વસેલા ગામમાં પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા. સિંગ રોડ પાસે આડબંધ બાંધી કાંઠા વિસ્તારોને પીવાનું પાણી આપવાનો વાયદો સરકારે પૂરો ન કર્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો પાદરાના ગ્રામજનોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી. વડોદરામાં દૂષિત પાણી મુદ્દે કોર્પોરેશન આવ્યું એક્શનમાં. મહાનગરપાલિકાએ સયાજીપુરાની ટાંકીની શરૂ કરી સફાઈ. તબક્કાવાર શહેરની 10 ટાંકીઓની કરાશે સફાઈ. વડોદરાવાસીઓને આગામી 3 દિવસ નહીં મળે પાણી. તરસાલીની ટાંકી અને સંપની સફાઈને પગલે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ખોરવાસે પાણી પુરવઠો. આઈટીઆઈ વિસ્તારમાં પાણીની લાઇન બદલવાની તંત્રએ શરૂ કરી કામગીરી. પાણીના પોકારો વચ્ચે વડોદરાના સયાજી હોસ્પિટલમાં થઈ રહ્યો છે પાણીનો બગાડ. પાણીની ટાંકીમાંથી વેડફાઈ રહ્યું છે 1000 લીટર પાણી. તંત્રની બેદરકારીના કારણે હોસ્પિટલ પરિસરમાં ભરાયા પાણી. કચ્છની કેસર કેરી પર પડી વાતાવરણની માઠી અસર. આ વર્ષે કેરીના પાકમાં 60% જેટલું ઓછું ઉત્પાદન આવે તેવી શક્યતા. ખેડૂતોને બજારમાં 40-45 રૂપિયા ભાવ મળવાની અપેક્ષા. સામે મળી રહ્યા છે માત્ર રૂપિયા 30-35. જીએસએફસીના સરદાર બ્રાન્ડના ખાતરનું વેચાણ બંધ થતા સુરતના ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ ખાતરની ડિલિવરી શરૂ કરવા સાથે કરી વળતરની માંગ. સુરતના ખેડૂતોએ જીએસએફસી ખાતરનું વેચાણ શરૂ કરવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન. શહેરના જહાંગીરપુરામાં ખેડૂતોએ કર્યું જીએસએફસીના પૂતળાનું દહન. પાક વીમો ન મળતા અમરેલીના રાજુલાના ખેડૂતોએ બેંક બહાર કર્યો હોબાળો. બેંકની ટેકનિકલ ભૂલના કારણે પાક વીમો અટવાયાના આક્ષેપ સાથે 8 દિવસમાં પાક વીમો આપવાની કરી માંગ. 8 દિવસમાં પાક વીમો નહીં મળે તો ઉગ્ર આંદોલનને ઉચ્ચારી ચીમકી. ખાતર કૌભાંડની સમય મર્યાદામાં તપાસ કરવાના માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિમંડળે નાયબ સીએમ સાથે કરી મુલાકાત. બોર્ડ ઓફ ડિરેક્ટરને દૂર કરી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા કરી માંગ. કોંગ્રેસ સરકાર પર કૌભાંડીઓને છાવરવાનો લગાવ્યો આક્ષેપ. કેશોદ તુવેર કૌભાંડ બાદ તંત્ર એક્શનમાં. માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી તુવેરની કરાઈ સીઝ. 3241 તુવેરની બોરીઓ કેશોદ સરકારી ગોડાઉનમાં મૂકવામાં આવી. તમામ કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારી અને પુરવઠા વિભાગ રહ્યું હાજર.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે આવી બેદરકારી. ઇન્સ્યોરન્સની ઓફિસે ચેક કર્યા વગર જ મારી દીધું સીલ. ધરાર કિટ સ્થિત ઓફિસમાં સુઈ રહેલો કર્મચારી ઓફિસમાં જ ફસાયો. વહેલી સવારે ઓફિસમાં પાણી રાખવા માટે આવેલા શખ્સની ઓફિસની અંદર કર્મચારી ફસાઈ ગયા હોવાની જાણ થતા ન્યૂઝ 18 ગુજરાતી આ અંગે પ્રસારિત કરેલા અહેવાલ બાદ એસએમસીના અધિકારીઓ પહોંચ્યા. ઘટનાસ્થળ પર ઓફિસનું સીલ તોડી કર્મચારીને કઢાયો બહાર. કર્મચારીએ માન્યો ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર. યુવકનું વરઘોડું અટકાવવા મુદ્દે જિગ્નેશ મેવાણી લેશે ખંભીસરની મુલાકાત. પછાત સમાજની રાજ્યના આગેવાનો પણ રહેશે હાજર. ગામમાં ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ. એસઆરપી અને પોલીસના 300 જવાનો ફરજ પર. કોંગ્રેસ પ્રભારી રાજુ સાતવે કર્યા સરકાર પર આકરા પ્રહાર. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથલી હોવાનો આરોપ. તાપીના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી નહેરમાં છોડાઈ રહેલા પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોનો ઉભા પાકને થઈ રહ્યું છે નુકસાન. સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવવા ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કરી રજૂઆત. યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. કોલીગેસ ફાયર પર પ્રતિબંધ પૂર્વે કોલીગેસ વાપરી જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાવનાર મોરબીના સિરામિક ઉદ્યોગો સામે દંડનીય પગલાં ભરાશે. પ્રદૂષણ ફેલાવનારા 550થી વધુ એકમોને વાર્ષિક 18 લાખથી વધુનો દંડ ફટકારવાની એનજીટીને કરાઈ રજૂઆત. સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ બાદ સફાળું જાગ્યું તંત્ર. 7 ઝોનના વિવિધ કોમ્પ્લેક્સ અને મોલમાં જોવા મળ્યો ફાયર સેફટીનો અભાવ. તંત્રએ આવા અનેક એકમો કર્યા સીલ. અમદાવાદની એપલ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ એએમસીએ હોસ્પિટલને ફટકારી શોકોઝ નોટિસ. 3 દિવસમાં બાંધકામ અંગે ખુલાસો કરવા કર્યો આદેશ. બનાસકાંઠા જિલ્લાની 33 પોસ્ટ ઓફિસમાં છેલ્લા 2 મહિનાથી ચેકબુકનો અભાવ. ચેકબુક ન મળતા 5000 જેટલા ગ્રાહકો થયા પરેશાન. પોસ્ટ ઓફિસના અધિકારીઓ પણ ફિક્સ ડિપોઝિટના નાણાં ગ્રાહકોને આપી નથી શકતા. દ્વારકા નેશનલ હાઈવે પર પાલિકા તંત્રએ દૂર કર્યું દબાણ. ડેવલપમેન્ટ રોડ પર ફેરવ્યું બુલડોઝર. દુકાનો કમ્પાઉન્ડ વોલ કરાઈ દૂર. પોલીસને સાથે રાખી તંત્રએ કરી કામગીરી. રખડતા ઢોર મુદ્દે એમસીની કાર્યવાહી તેજ. પોલીસને સાથે રાખી અનેક વિસ્તારોમાં રખડતા ઢોરને પૂર્યા પાંજરે. આજે પણ અનેક વિસ્તારોમાં કરશે કાર્યવાહી. મહેસાણાના બિલાડી બાગ સામે હેલ્થ સેન્ટર અને સ્વિમિંગ પુલ બનાવવામાં વિરોધ સામે આવ્યો. પર્યાવરણ પ્રેમીઓ સ્વિમિંગ પુલ બનાવવા માટે 39 વૃક્ષોનું નિકંદન ન કાઢવા નગરપાલિકાના પ્રમુખને કરી રજૂઆત. સુરતમાં બિન અનામત જાતિના દાખલા લેવા માટે લાગી વિદ્યાર્થી લગાવી લાંબી લાઇનો. દાખલા કાઢવા માટેના 1 દિવસમાં અપાયા 700થી વધુ ટોકન. આખો દિવસ લાઇનમાં ઉભા રહેવા છતાં દાખલા ન મળતા રોષે ભરાયા વિદ્યાર્થીઓ. અમદાવાદમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર એનએસયુઆઈએ કર્યો હોબાળો. બોપલ સ્થિત એસજીઆઈટી સ્કૂલ મહાનગર મનમાની ચલાવી વધુ ફી લેતી હોવાની કરી ફરિયાદ. એનએસયુઆઈએ ડીઓને આવેદન આપી યોગ્ય કાર્યવાહીની કરી માંગ. અમદાવાદમાં એફઆરસી મુજબ ફી વસૂલવા શહેરની 1295 સ્કૂલોએ આપી સંમતિ. શાળાઓએ 15,000, 25,000 અને 30,000ના સ્લેબમાં ફી લેવાનું કર્યું નક્કી. તો 4 સ્કૂલોએ એફઆરસીએ નિયત કરેલી ફી કરતાં વધુ ફી લેવા માટે કરી દરખાસ્ત. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો મહત્વનો નિર્ણય. 12 સાયન્સમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને લેવાશે પૂરક પરીક્ષા. વાલીઓની રજૂઆત બાદ લેવાયો નિર્ણય. વડોદરા એરપોર્ટ પર જેટ એરવેઝના 70 કર્મચારીઓને છૂટા કરાયા. દેશમાં આવેલી જેટ એરવેઝની તમામ ઓફિસો બંધ કરાઈ. એરપોર્ટ પરિસરમાં આવેલી બુકિંગ ઓફિસ તેમજ કાર્ગોના ઓફિસનું ભાડું બાકી હોવાથી ઓફિસ બંધ કરાઈ. ફરજ બજાવતા સ્ટાફમાં પણ માર્ચ એપ્રિલનો પગાર બાકી હોવાનું બહાર આવ્યું. છોટાઉદેપુરના નસવાડીના ચમેટા ગામમાં આવેલી 4 દુકાનોમાં લાગી આગ. આગ બેકાબુ બનતા 7 મકાનો સુધી પહોંચી. જે મકાનમાં આગ લાગી હતી તેમાં હતા લગ્ન. આગમાં ખાક, લગ્નનો સામાન અને દહેજ. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી. આગ બુઝાવવા માટે સ્થાનિકોએ જ કરવી પડી કોશિશ. રાજ્યમાં ટોલનાકા સહિત 32 ચેકપોઇન્ટ અને અન્ય સ્થળોએ હાથ ધરાયું વાહનોનું રાઉન્ડ ધ ક્લોક સઘન ચેકિંગ. ચેકિંગ માટે 150થી વધુ આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને લગાવાયા કામે. રાજ્યના તમામ આરટીઓ અને એઆરટીઓએ 12 કલાકની ફરજિયાત શિફ્ટ કરવા કરાયો આદેશ. તો ચેકિંગનો રિપોર્ટ ગુગલ સીટ મારફતે અપલોડ કરવા માટે કરાયો હુકમ. રાજકોટના કેકેવી ચોક અને ગોંડલ ચોકડી પર ટ્રાફિક પોલીસે કરી ટ્રાફિક ડ્રાઇવ. ડીસીપી સહિતના અધિકારીઓએ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી કરાવ્યા અવગત. જાતિવાદના વેરઝેર વચ્ચે ભાવનગરમાં ક્ષત્રિય સમાજે પાર પાડ્યું સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ. પછાત યુવકને આપ્યો શણગારેલો ઘોડો. વરઘોડામાં સામેલ થયા ક્ષત્રિય સમાજ. સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ ક્ષત્રિય સમાજે પૂરું પાડ્યું.
અમદાવાદ એરપોર્ટ પર અવરજવર કરતી ફ્લાઇટ મોડી પડવાનો સિલસિલો યથાવત. મુંબઈ અમદાવાદની ફ્લાઇટ 7 કલાક તો બેંગ્લોર અમદાવાદની ફ્લાઇટ 6 કલાક કરતા વધુ મોડી ચાલી. 6-7 કલાક મોડી પડેલી ફ્લાઇટના કારણે મુસાફરોની હાલાકી. સુરેન્દ્રનગરમાં શાવળીનો શિકાર કરતું વીડિયો વાયરલ થતા વન વિભાગ આવ્યું હરકતમાં. તો પર્યાવરણ પ્રેમીઓએ જવાબદારો સામે પગલાં લેવા વન વિભાગને કરી લેખિતમાં રજૂઆત. મહેસાણાના સતલાસણની સીમમાં દેખાયો દીપડો. ખોડામલી ધોળુ સીમમાં ખેતરની વાડમાં દીપડો કસા ફરતા સ્થાનિકોએ કરી વન વિભાગને જાણ. વન વિભાગના કર્મચારીઓએ દીપડાનું કર્યું રેસ્ક્યુ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં પોલિંગ રનનું કરાયું આયોજન, જ્યાં 26 મેના રોજ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં શરૂ થશે પ્લોગિંગ રન. પ્લોગિંગ રનમાં ભાગ લેનારા શહેરીજનો જોગિંગ દરમિયાન શહેરના રાજમાર્ગો પરથી ઉઠાવશે કચરો. બનાસકાંઠામાં નીકળી સદારામ બાપુની પાલખી યાત્રા. ટોટાણા ધામથી થરા જશે પાલખી યાત્રા. સાંજે 4 કલાકે સદારામ બાપુના કરાશે અંતિમ સંસ્કાર. અંતિમ ક્રિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આપશે હાજરી. તો વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી સદારામ બાપુને આપી શ્રદ્ધાંજલિ. સુરતના માંગરોળના પાલોદ ગામની સીમમાંથી મળી લાશ કેનાલમાંથી ડિસ્પોઝ થયેલી આધેડની મળી આવી લાશ. પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ પહોંચી ઘટના સ્થળ પર આગળની કાર્યવાહી શરૂ કરાઈ. અમદાવાદના ઓરડામાં માલધારી પોલીસ અને ઢોર ઉઠાવવા માટે આવેલા લોકો વચ્ચે સર્જાયું ઘર્ષણ. પોલીસે સમાજની મહિલાઓને માર માર્યો હોવાનો આક્ષેપ સાથે માલધારીઓએ પોલીસ કમિશનરને આપ્યું આવેદનપત્ર. પોલીસે કરેલા કેસ પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી. રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ચેઇન સ્નેચિંગ કરતી ચિખલગીર ગેંગના 2 સભ્યોની પોલીસે કરી ધરપકડ. ચિખલગીર ગેંગના રાજાસિંહ અને શક્તિસિંહ પાસેથી પોલીસે 3.17 લાખનો મુદ્દામાલ કર્યો કબજે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ 7 ગુનાની કરી કબૂલાત. સુરતમાં જાહેરનામાનો ભંગ કરી ભારે વાહનો શહેરમાં પ્રવેશતા હોવાની ઉઠી ફરિયાદ. ભારે વાહનને કારણે 2 દિવસ પહેલા જ થયું હતું એક વૃદ્ધનું મોત. યુવાનોએ વી વોન્ટ જસ્ટિસના બેનર સાથે કલેક્ટરને કરી રજૂઆત. જાહેરનામાનો ભંગ કરનાર ભારે વાહનોના ડ્રાઈવર અને સંચાલક સામે કાર્યવાહી કરવાની કરી માંગ. છોટાઉદેપુરના બોડેલીના ઓરસંગ પુલ પાસે મળી યુવકની લાશ. બોડેલી નજીક ભરૂયા કુવાના યુવક 4 દિવસથી હતો ગુમ. જ્યાં યુવકનું મોતનું કારણ અકબંધ. પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટ પોલીસે બુલેટ ચોરી કરતી ગેંગની કરી ધરપકડ. પોલીસ પૂછપરછમાં ભરત અને કુલદીપ નામના આરોપીઓ મોશક માટે બુલેટ ચોરી કરતા હોવાની કરી કબૂલાત. એન્જિનિયરના વિદ્યાર્થી એવા આરોપી યુટ્યુબના માધ્યમથી શીખી હતી બુલેટ ચોરીની ટ્રીક. પોલીસે 4 બુલેટ મળી. કુલ ₹3.70 લાખના મુદ્દામાલને કર્યો જપ્ત. દ્વારકાના ભીમરાળા રેલવે ફાટક પર ટ્રેન નીચે કચડાયો એક યુવાન. રેલવે પોલીસે શરૂ કરી આ અંગે તપાસ. અરવલ્લીમાં વરઘોડામાં થયેલી માથાકૂટ મામલે પોલીસે કરી 2ની ધરપકડ. પથ્થરમારાની ઘટનામાં પોલીસે ભાવેશ પટેલ અને હસમુખ પટેલની કરી ધરપકડ. અમદાવાદના કુખ્યાત શિવા મહાલિંગમે વેપારી પાસેથી માંગી 2 કરોડની ખંડણી. વેપારીએ અગાઉ 50 લાખની ખંડણી માંગી હોવાની કરી હતી ફરિયાદ. આરોપી શિવા પર હત્યા, ખંડણી અને મારામારીની અનેક કેસ. પેરોલ જમ્પ કરીને ફરાર થયો છે આરોપી. રાજકોટમાં કચરાની ગાડી હટાવવા મામલે 10 જેટલા લોકોએ કર્યો જીવલેણ હુમલો. કચરાની ગાડીના ડ્રાઈવર પર ધોકા અને પથ્થર વડે કરાયો હુમલો. હુમલા દરમિયાન સ્થાનિકો વચ્ચે પડતા ગુંડા તત્વોએ સ્થાનિકોને પણ માર્યો માર. મારામારીની ઘટના થઈ સીસીટીવીમાં કેદ. રાજકોટમાં ગરફોડ ચોરીના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. 7 મહિલા પહેલા જ જ્યાં શહેરના પુષ્કરધામની અંદર આપ્યો હતો ચોરીને અંજામ. જ્યાં બંને આરોપીઓએ 16.50 લાખની કરી હતી ચોરી. આરોપી ફરિયાદીના નજીકના સગા હોવાનું સામે આવ્યું. બનાસકાંઠાના થરાદ પાસેથી ઝડપાયા 2 ઠગ. દાગીના ધોવાના બહાને મહિલાઓ સાથે ઠગાઈ કરવામાં આવી હતી. પોલીસે લીધા સકંજામાં. ગામ લોકોએ બંને ઠગને ઝડપીને કર્યા પોલીસના હવાલે. અમદાવાદમાં વેજલપુર પોલીસે પકડ્યું કોલ સેન્ટર. ફતેવાડીના જેવા ફ્લેટમાંથી પકડાયું કોલ સેન્ટર. વિદેશમાં ફોન કરી લોન આપવાના બહાને પડાવતા હતા નાણાં. ભાડે મકાન રાખી આરોપીઓ ચલાવતા હતા કોલ સેન્ટર. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. વાત કરીશું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાગઠબંધન પર કર્યા આકરા પ્રહાર. રેલીને સંબોધતા વડાપ્રધાને કહ્યું, મેં ક્યારેય નથી જોયા ધનવાન બનવાના સપના. મારી પાસે વિદેશમાં બેનામી સંપત્તિ હોય કે વિદેશી બેંકમાં નાણાં હોય તો વિપક્ષ કરી બતાવે પુરવાર. બસપા અધ્યક્ષ માયાવતીએ વડાપ્રધાન મોદીને લીધા આડે હાથ. કહ્યું, મોદી સરકાર ડૂબતું જહાજ. વડાપ્રધાનના વૈચારિક મૂળિયા સમાન આરએસએસ ભાજપથી દૂર જઈ રહી હોવાનો માયાવતીએ કર્યો દાવો. ચૂંટણી પ્રચારમાં નથી જોવા મળતા આરએસએસના કાર્યકર્તાઓ. પશ્ચિમ બંગાળના કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હુમલા બાદ સ્થિતિ હજુ બેકાબુ. રાજ્યમાં ભડકેલી હિંસા બાદ ભાજપનું ડેલિગેશન ઇલેક્શન કમિશન સાથે કરશે મુલાકાત. નિર્મલા સીતારમણ કરશે ડેલિગેશનનું નેતૃત્વ.
યુપીના આમરોહામાં અનુસૂચિત જાતિના વરરાજાને મંદિરમાં જતા રોકાયા યુવકનો વરઘોડો નીકળે તે પહેલા તેના પરિવારજનો સાથે તે મંદિર ગયો જ્યાં તેને મંદિરમાં પ્રવેશતા રોકાયો. આખા મામલે 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તો પોલીસે 2 લોકોની પકડી પાડી લોકઅપ ભેગા કર્યા. રાયબરેલીની અંદર સીટથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિસિંહ પર કથિત રૂપથી હુમલો. લખનૌ રાયબરેલી રોડ પર કેટલાક લોકોએ પીછો કરતા અદિતિસિંહની કાર અનિયંત્રિત થતા પલટી ખાઈ ગઈ. આ દુર્ઘટનામાં ધારાસભ્ય ઘાયલ થઈ ગયા તો જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઉપર પણ હુમલો કરાયો. કર્ણાટકના જળસંસાધન મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારના રૂમ પર દરોડા, સાથે જ કોંગ્રેસના અન્ય કેડરના રૂમો પર દરોડા પડાયા. હોટલના રૂમમાંથી સોનાના વાસણો અને અન્ય સામગ્રીઓ જપ્ત કરાઈ. મતદાતાઓને કથિત રીતે લાંચ આપવાના હેતુથી રખાઈ હોવાનું પ્રાથમિક અનુમાન. ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહેલા 30 ગુજરાતીઓનો બચ્યો જીવ. બસ ચાલકને આવ્યું ચાલુ બસે હાર્ટ એટેક. સમય સુચકતા વાપરીને ડ્રાઈવરે બસ રસ્તા વચ્ચે જ ઉભી રાખી યાત્રીઓને બહાર કાઢ્યા. બસમાં ચાલકનું મોત થયું, જ્યાં મૃતક ડ્રાઈવરે રુદ્રપ્રયાગના ભરતસિંહ પવારે 30 ગુજરાતીઓ સહિત અન્ય યાત્રીઓનો બચાવ્યો જીવ. હાલમાં હિમાચલમાં પડેલા તોફાની વરસાદને કારણે ફળ અને શાકભાજીના પાકને નુકસાન. શિમલાની આસપાસ હિમવર્ષાને કારણે ખરી પડ્યું ટામેટા, કોબી અને સફરજનનો પાક. ભારે વર્ષાને કારણે એક ખેડૂતને 25-50 હજારના નુકસાનની આશંકા. મહારાષ્ટ્રમાં કલ્યાણ પોલીસે શાતિર કુખ્યાત ચેઇન સ્નેચરની ઝડપી પાડ્યો. પળભરમાં જ રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ જતા ગુલામ જાફરી 8 વર્ષે પકડાયો, જેના શેરે બોલે છે 22 થી વધુ ચેઇન સ્નેચિંગ અને 4 મોટા કેસ. જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલ બાદ સીઈઓ વિનય દુબઈએ પણ તેમના પદ પરથી આપ્યું રાજીનામું. જેટ અગ્રવાલના રાજીનામા માટે વ્યક્તિગત કારણ જવાબદાર હોવાનો કર્યો દાવો. છેલ્લા 1 મહિનામાં જેટના મોટાભાગના બોર્ડ મેમ્બરે આપ્યા હતા રાજીનામા. જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અમિત અગ્રવાલે આપ્યું રાજીનામું. જેટ એરવેઝ હાલમાં આર્થિક સંકટમાં. જેટ એરવેઝના આર્થિક સંકટને જોતા રાજીનામું આપ્યું હોવાની રજૂઆત. ફોની વાવાઝોડાએ ઓડિશા સહિતના આસપાસના મોટાભાગના વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડ્યું. ઓડિશાના સુંદરગામમાં આવેલ એકમરા એનિમલ વેલફેર ટ્રસ્ટની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. ફોની વાવાઝોડાથી અહીંના શેલ્ટર તૂટી પડતા ટ્રસ્ટને ફરીથી રિપેર કરવા ટ્રસ્ટની ફાઉન્ડરે મદદની માંગ કરી છે. 23 રાજ્યોની સાયકલ યાત્રા ફરી. કેટલાય સામાજિક સંદેશ આપવાના હેતુથી ભારત ભ્રમણ પર નીકળેલા પ્રદીપ રાઠોડ પહોંચ્યા કટિહાર. રાષ્ટ્રધ્વજ લઈને 26 જાન્યુઆરી 2019ના દિવસે કાનપુરનો યુવક દિલ્હીથી નીકળ્યો, જ્યાં મતભેદ, જાતિ, ધર્મ, ગરીબીના નામ પર સામાજિક સંદેશ અને ભ્રષ્ટાચાર વિરોધી સેનાઓ પ્રતિ સન્માનના સંદેશ સાથે શરૂ કરી આ યાત્રા. મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે બજારમાં ધૂમ ખરીદી થઈ રહી છે. ગુવાહાટીમાં લોકો બજારની અંદર ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ તેમજ ખજૂરની ખરીદી કરતા દેખાયા. બજારમાં અનેક પ્રકારની ખજૂર છે, જેમાં સુગર ફ્રી ખજૂરનો પણ સમાવેશ થાય છે. હૈદરાબાદમાં મુસ્લિમો રમઝાન માસના હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. લોકો રમઝાન માસ દરમિયાન હૈદરાબાદની સ્પેશિયલ વાનગી એવા ખીચડાની લિજ્જત માણી રહ્યા છે. હૈદરાબાદના દરેક વિસ્તારમાં વેચાતો ખીચડો ખાવા માટે લોકો ભારે ઉત્સુક હોય છે. વડાપ્રધાન મોદીના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત અનેક ક્ષેત્રોમાં ચીનથી પાછળ રહી ગયું હોવાના ચીનના સરકારી અખબારોનો દાવો. વર્ષ 2018માં ચીનના અર્થતંત્રનું કદ 13.6 લાખ કરોડ ડોલર, જ્યારે ભારતીય અર્થતંત્રનું કદ 2.8 લાખ કરોડ ડોલર હોવાનો ગ્લોબલ ટાઇમ્સ અખબારમાં દાવો કરાયો. બેઝિંગ વેપાર સમજૂતી માટે સંમત નહીં થાય તો અમેરિકા ચીનની બાકીની વસ્તુઓ પર વધારશે ડ્યુટી. ટ્રમ્પની ધમકી બાદ વણસે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધ. ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા ચીને કહ્યું, અમને નબળા ન સમજો, અમેરિકા છેલ્લી ઘડી સુધી ચલાવીશું લડત. અમેરિકાએ ચીન અને પાકિસ્તાની 12 જેટલી કંપનીઓ વોચ લિસ્ટમાં કરી સામેલ. 12 કંપનીઓ પર અમેરિકા પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓ રાખશે નજર. તમામ કંપનીઓ અમેરિકાની માહિતી લીક કરી ઈરાનને મદદ કરી હોવાનો અમેરિકાએ કર્યો દાવો. વિઝા પૂરા થઈ જવા છતાં અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા 70 પાકિસ્તાનીઓની અમેરિકા કરશે હકાલપટ્ટી. અમેરિકાની કાર્યવાહીથી રોષે ભરાયેલા પાકિસ્તાને શેખી મારતા કહ્યું, જો અમેરિકા અમારા નાગરિકોને 5 વર્ષના વિઝા આપશે તો અમે પણ અમેરિકાને 5 વર્ષ માટે જ આપીશું વિઝા. તુર્કીના નૌકાદળે બીજી સૌથી મોટી સૈન્ય ડ્રીલ શરૂ કરી છે. આ અભ્યાસમાં 131 જહાજ, 57 વિમાન અને 33 હેલિકોપ્ટરથી લીધો ભાગ. ડ્રીલ 25 મે સુધી ચાલશે, જે ભૂમધ્ય સાગર, એન્જિયન અને બ્લેક સીમાં થઈ રહી છે. એવા સમયે આ અભ્યાસ શરૂ થયો છે જ્યારે તુર્કીએ સપ્ટેમ્બર સુધી ગેસ શોધવા માટે પ્રયત્ન ખુદકામ કરવાની જાહેરાત કરી હતી.
નાસા વર્ષ 2024 સુધીમાં ચંદ્રની ધરતી પર એક પુરુષ અને એક મહિલાને મોકલવાની કરી રહ્યું છે તૈયારી. યોજના માટે ટ્રમ્પે 11,000 કરોડનું ભંડોળ કર્યું મંજૂર. મહિલાને ચંદ્ર પર મોકલવાની મહત્વાકાંક્ષી યોજનાને અપાયું આર્ટિમિસ નામ. આ મિશનથી ચંદ્રના ધ્રુવીય વિસ્તારોમાં રોબોટની મદદથી તપાસ કરવા જેવી ક્ષમતાનો વિકાસને મળશે પ્રોત્સાહન. અમેરિકામાં ભારતીય મૂળની મહિલા 9 વર્ષની સાવકી પુત્રીની હત્યામાં દોષી સાબિત થઈ આ કેસમાં 3 જૂને સંભળાવાશે સજા. વર્ષ 2016માં આરોપી મહિલા શામદાઈએ અશદીપ કૌરનું ગળું ઘોંટીને હત્યા કરી. આરોપી શામદાઈને 25 વર્ષની સજા થવાની શક્યતા. પીઓકેને અવૈધ કબજો બતાવનાર શાહીદની 6ઠી પુણ્યતિથિ પર લંડન અને પીઓકેમાં લોકોનું પ્રદર્શન. લંડનની પાકિસ્તાની દૂતાવાસ બહાર લોકોનું પ્રદર્શન. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાહીદને ન્યાય મળે તે માટે પાકિસ્તાન અને તેની જાસૂસી એજન્સીઓ વિરુદ્ધ લોકોનું પ્રદર્શન. પાકિસ્તાને શહીદને કરાવી હતી હત્યા. પાકિસ્તાન પણ કાળું નાણું કાઢવાની મુહિમ શરૂ. જામીરો માટે ટેક્સ માફી સ્કીમ. પાકિસ્તાન સરકારે ટેક્સનો દાયરો વધારી તથા બેહિસાબી સંપત્તિ બહાર લાવવા માટે ટેક્સ માફી સ્કીમ રજૂ કરી છે જે જૂન સુધી ચાલુ રહેશે. શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટનો મુખ્ય આરોપી આદિલ અમીજને લઈ સરકારનો મહત્વનો ખુલાસો. આદિલ ભારતીય જાસૂસી સંસ્થાઓના રડાર પર રહી ચૂક્યો છે. આઈએસઆઈએસના ઉબેદ મિર્ઝા અને કાસિમની ધરપકડ બાદ આદિલ આવ્યો રડાર પર. યુવામાં ગંભીર સર્જાયેલી આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે મૂળભૂત ઉત્પાદનોનું વ્યાપક રસનિંગ શરૂ કરી દેવાયું. ટ્રમ્પના નિર્ણય બાદ ક્યુબા પર ખોરાકની સર્જાઈ હતી અછત, જેની પૂર્તિ કરવા તંત્રએ શરૂ કર્યું મૂળભૂત ઉત્પાદનોનું રસનિંગ. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારને અપડેટ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.